વર્તમાન સમયમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે અને દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ સંક્રમણને અટકાવવા વડતંત્ર દ્વારા જરૂરી નિર્ણયો લઈ યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસ સામે બચવા માનવ શરીરને જરૂરી પોષક તત્વો મળવા જરૂરી છે અને આ માટે ફળો ખૂબ જ લાભદાયી છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ફળોના વેપારીઓ સાથે ઇન્સિડન્ટ કમાન્ડર અને મામલતદાર થરાદ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ વેપાર સ્થળની મુલાકાત લઈ વેપારીઓ સાથે ચર્ચા કરી ફળોના છૂટક ભાવો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં પ્રતિ કિલો પ્રમાણે ભાવ આ મુજબ રાખવામાં આવ્યા છે. સંતરા 160-170 રૂપિયા, મોસંબી 140-150 રૂપિયા, મીડિયમ ક્વોલિટીના સફરજન 250 તેમજ સારી ક્વોલિટીના સફરજન 300 તેમજ લીલા નારિયેળના એક નંગના 60-70 રૂપિયા, માલ્ટા 160-170 રૂપિયા, પાઇનેપલ 70 રૂપિયા અને ચીકુ 40-50 રૂપિયા અને બદામ કરીનો ભાવ 60 રૂપિયા રાખી સર્વાનુમતિ ફળોના ભાવ નક્કી કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ફળોના વેપારીઓને તેમના ફળના ધંધા સ્થળે ભાવનું બોર્ડ રાખવું પડશે, તેમજ નિયત કરાયેલા ભાવ કરતાં કોઈ વેપારી દ્વારા વધુ ભાવ લેવામાં આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જથ્થાબંધ બજારમાં ઘટાડો થાય ત્યારે તે મુજબ ફળ નીચા ભાવથી વિતરણ કરવાનું રહેશે, તેમજ ઇન્સિડન્ટ કમાન્ડર અને મામલતદાર થરાદની અકબર યાદીમાં જણાવાયું હતું.